નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? ચાલો આજે આપણે ગુજરાતી ધોરણ 3 કલશોર માં પાઠ 6 ભણીશું. પાઠ 6, બતક અને અથવા પણ હંસ. જો બાળ મિત્રો, અહીં એક ગીત આપ્યું છે. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વહેતા જળમાં નાસુ ઉતરશું, હરિયાળીમાં હરશું ફરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, રેશમિયા રેતીમાં ઢળશું, મોજાને મસ્તીથી મળશું. સરસ મજાનું ગીત છે. પછી અહીં પાઠ છે, જે પાઠને તમારે વાંચવાનો છે. ચાલો હવે આપણે એનું સ્વાધ્યાય જોઈશું. પાઠ છે બરોબર. ચાલો અહીં વાતચીત આપેલી છે બરોબર. આ પ્રમાણે વાતચીત કરવાની છે. હવે અહીં આપણે નીચે જોઈશું કે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. પહેલું, આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે. કોણ બોલે છે બેટા? બતક માતા બોલે છે, બચ્ચાને કહે છે. વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે. ડોસીમાં બોલે છે, બતકના બચ્ચાને કહે છે. હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે? કોણ બોલે છે? બતકડું બોલે છે, હંસ કન્યાને કહે છે. તું ભૂલું પડ્યું છે? કોણ બોલે છે? વૃદ્ધ હંસ બતકડાને કહે છે. અમે તેની સાથે નહીં રમીએ. બતકના બચ્ચા બોલે છે, તેની માને કહે છે. તું મારો મિત્ર બનીશ? હંસ કન્યા બોલે છે, બતકડાને કહે છે. પાના નંબર 89 પર જોઈશું. જો બાળ મિત્રો, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તેની નિશાની કરો. જો બાળ મિત્રો, બતકીએ 5 ઈંડા મૂક્યા હતા. વિધાન સાચું છે કે ખોટું? સરસ, વિધાન ખોટું છે. કૂતરો બતકથી ડરી ગયો, તેથી તે દૂર નાસી ગયો. આ વિધાન પણ ખોટું છે. તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો. વિધાન સાચું છે. બતકને હંસ કન્યાએ સુંદર કહ્યો કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે. આ વિધાન ખોટું છે. બતકને ડોસીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે. આ વિધાન પણ ખોટું છે. જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો. આ વિધાન પણ ખોટું છે. હવે નીચે જોઈશું બેટા. કદરૂપું બતક જે કરતું હોય તેની પાછળના ખાનામાં સાચું કરો, જે ન કરતું હોય ત્યાં ખોટું કરો. જો બેટા, આ રીતે કદરૂપું બતક ખૂબ ઊંચે ઉડતું હતું, સાચું. ઝડપથી તરતું હતું, ખોટું. કૂતરાની સામે થઈ જતું હતું, ખોટું. પોતાનું પ્રતિબિંબ જોવા માટે અરીસો રાખતું હતું, ખોટું. પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું હતું, ખોટું. કદી રડતું નહીં, ખોટું. ખૂબ દુઃખી થતું, સાચું. હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું, ખોટું. કદી હિંમત હારતું નહીં, ખોટું. બતકની જેમ ડરતું હતું, સાચું. તે પોતાને શક્તિશાળી માનતું હતું, ખોટું. હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું હતું, સાચું. બરોબર, તમે પણ આ રીતે લખી શકો છો બેટા. હવે નીચે 1-2 વાક્યમાં જવાબ લખો. પાંચમું ઈંડું કોનું હતું? પાંચમું ઈંડું હંસનું હતું. બતક માતાને ખબર કેમ ન પડી? કે બધા ઈંડા સરખા હતા, આથી બતક માતાને ખબર ના પડી. તેને બધા કદરૂપું કહેતા હતા, તેનું કારણ શું હતું? શું હતું બેટા? કે તે અન્ય બચ્ચા કરતા અલગ પડતું હતું અને રાખોડી રંગનું હતું,
તેથી બધા કદરૂપો કહેતા હતા. કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું? કે બધા બતકના બચ્ચા તેની સાથે રમતા ન હતા અને તેને હેરાન કરતા હતા, તેથી તેણે ઘર છોડવાનું નક્કી કર્યું. બરાબર? જો બેટા, અહીં તમે આ રીતે લખી શકો છો, અહીં બાજુમાં પણ આ રીતે. બરાબર છે? ચાલ હવે આપણે પાછળ જોઈશું. નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો કહો. બરાબર? ચાલો નીચે તમારા બે મિત્રોનો પરિચય વર્ગને આપવાનો, તેમની વચ્ચે શું સરખું છે, શું જુદું છે તે કહો. રાજહંસ દોરતા શીખવાનો છે, અહીં તમને બતાવેલો છે. હવે નીચે નીચેના વિધાનો કોણ બોલી શકે છે તે લખો. આ બતકડું જબરું દેખાય છે, માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ. કોણ બોલે છે? બતકના બચ્ચાઓ બોલી શકે છે. બાજુમાં. આ બતક નથી લાગતું, તેને લાંબો સમય ઝૂંપણીમાં રહેવા ન દેવાય. કોણ બોલે છે, બોલી શકે છે? ડોસીમાં. આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી. કોણ બોલી શકે છે? ડોસીમાં. હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી? કોણ બોલી શકે છે? બતકી માતા. બધા મને કેમ ધિક્કારે છે? કોણ બોલી શકે છે? બતકનું બચ્ચું. ચાલો ગાઈએ ગીતડું. આગળ તમે જોઈ ગયા ને ઊંચા ઊંચા ડુંગર. બરાબર? ચાલો હવે અહીં પણ આ વાંચવાનું છે. ચાલો બાળ મિત્રો, અહીં પણ તમે આ રીતે. બરાબર? આ રીતે તમે સ્વાધ્યાય પોથી તમારી ચોપડીમાં પૂરી શકો છો. પાછળ પણ એ રીતે છે તમારે. બરાબર? ચાલો પાના નંબર 93 પર જોઈશું આપણે. જુઓ બાળ મિત્રો, અહીં તમને પૂછ્યું છે કે કૃતિકા કેમ રડે છે? તો તેને પગે વાગ્યું છે તેથી કૃતિકા રડે છે. કૃતિકાને પગે વાગ્યું છે એટલે રડે છે. તમે આ કયા આધાર પર લખ્યું બેટા? જુઓ, અહીં તમને કહ્યું છે કે જુઓ, વાંચો અને લખ્યો. એનું ઉદાહરણ આપ્યું છે કે પ્રજ્ઞેશ કેમ ખુશ છે? તો કે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો તેથી ખુશ છે. પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે. તેથી અને એટલે તમારે એ રીતે દરેક વાક્ય બનાવવાના છે. તેથી અને એટલે. બરાબર? ચાલો બીજું આ તમે લખી કાઢ્યું ને બેટા, સરસ. ચાલો હવે બીજું જોઈશું. હર્ષા બહેની છત્રી કેમ ઓટી છે? ગરમી પડે છે એટલે હર્ષા બહેની છત્રી ઓટી છે. ગરમી પડે છે તેથી હર્ષા બહેની છત્રી ઓટી છે. ચાલો હવે નીચે જોઈશું. અંકિત દોડમાં કેમ જીત્યો? જો અહીં તમને ચિત્ર પણ દેખાય છે ને બેટા, તેના બંને પગ સલામત હતા તેથી અંકિત દોડમાં જીત્યો. અંકિતના બંને પગ સલામત હતા એટલે દોડમાં જીત્યો. બરાબર? ચાલો આ રીતે તમારે લખવાનું છે બેટા. હવે બાળકો કેમ ખુશ છે? જોક, અહીંયા જો જોકરનું ચિત્ર છે ને બેટા, જોકરને જોયો એટલે બાળકો ખુશ છે. બાળકોએ જોકરને જોયો તેથી તેઓ ખુશ છે. બરાબર? હવે નીચે જોઈશું. નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા? જુઓ ચિત્ર દેખાય છે ને બેટા, કેળાની છાલ ઉપર પગ પડ્યો એટલે નરેન્દ્રભાઈ લપસી પડ્યા. કેળાની છાલ ઉપર પગ પડ્યો તેથી નરેન્દ્રભાઈ લપસી પડ્યા. બરાબર? આ રીતે તમારે લખવાનું છે. શ્વેતા કેમ પડી ગઈ? મમ્મીને ચક્કર આવ્યા એટલે શ્વેતા પડી ગઈ. મમ્મીને ચક્કર આવ્યા તેથી શ્વેતા પડી ગઈ.
बराबर। जो बेटा 2 मिनिट तमारे फरी थी जो हो तो जोई सको छो। ચાલો બાળ મિત્રો, હવે આપણે પાછળ જોઈશું પાના નંબર 94 ઉપર। વાંચો બોલો અને લખો। જો બાળ મિત્રો, અહીં તમને ઉદાહરણ આપ્યું છે દવા કેમ લેવી પડે, તાવ આવ્યો છે તેથી એટલે, બરાબર। જો બ્રશ શા માટે કરીએ છીએ, દાંત ચોખ્ખા રહે તેથી, દાંત ચોખ્ખા રહે એટલે, બરાબર। ચાલો, ચોકલેટ કેમ ખરીદી, અમને ખાવી ગમે છે તેથી, અમને ખાવી ગમે છે એટલે। અશ્વિન શા માટે રડ્યો, અશ્વિન પડી ગયો તેથી, અશ્વિન પડી ગયો એટલે। જાગૃતિ શા માટે દોડી, તેણે કૂતરાને જોયો તેથી, તેણે કૂતરાને જોયો એટલે। વહેલા કેમ ઊંઘી ગયા, રમીને થાકી ગયા તેથી, રમીને થાકી ગયા એટલે, બરાબર। ચાલો લખી કાઢો બાળકો, લખાઈ ગયું ને બેટા। ચાલો હવે આપણે નીચે જોઈશું। કયું બરાબર સમજાય છે, બરાબર લાગે તેની સામે ટીક કરો, જો બરાબર ન લાગે તો નીચે લીટી કરેલો શબ્દ બદલીને કૌંસમાંનો બીજો વિકલ્પ મૂકો, કે અને તો પણ એટલે, બરાબર। જો કોમલ અને કરીના વાતો કરે છે, હવે આ વાક્ય બરાબર લાગે છે તો આપણે એની સામે ટીક કર્યું છે, બરાબર। તને શું ભાવે, કેરી કે કેળા, આ વાક્ય પણ બરાબર છે તો આપણે એની સામે ટીક કર્યું છે। તમે પણ આ રીતે કરી શકો છો બેટા। કાલે સોમવાર છે અને મંગળવાર, તો અહીં અને ના આવે તો આપણે અહીં શું લખીશું, કે। કાલે સોમવાર છે કે મંગળવાર, જો અહીંથી જે બરાબર ના હોય એની સામે આપણે ટીક નહીં કર્યું, એની સામે આપણે કે લખીશું, અને તો પણ અને એટલે એ રીતે લખીશું, બરાબર। જો હવે નીચે, થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઊંચકી લીધો, તો અને સેટ થતું નથી, કે થેલીમાં ખૂબ ભાર હતો તો પણ મેં ઉંચકી લીધો, એટલે અહીં તો પણ આવશે અહીં કે। ચાલો હવે નીચે, તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું, તો આની આવે, તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું। હાથ ધુઓ કે જમી લો, કે નહીં, હાથ ધુઓ અને જમી લો। તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા, આ વાક્ય બરોબર છે તો આપણે એની સામે ટીક કર્યું છે। વરસાદ પડતો હતો તો પણ તેણે છત્રી લીધી, વરસાદ પડતો હતો એટલે એણે છત્રી લીધી। શામરૂકના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે, આ વાક્ય સેટ નથી થતું, કે શામરૂકના પગ લાંબા છે એટલે તે ઝડપથી ચાલે છે। ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું, આ વાક્ય સાચું છે તો આપણે અહીં સાચું કરીશું। ચાલો બાળ મિત્રો, હવે આપણે પાના નંબર 95 પર જોઈશું। જો અહીં શું લખ્યું છે બેટા, જે જે શબ્દો બરાબર ન લાગે તે તે શબ્દો છેકી નાખો। અહીં તમને વાક્ય આપેલા છે, જે શબ્દ બરાબર ના લાગે તેને તમારે છેકી દેવાનું છે। હું ઘરેથી મોડી નીકળી અને કે તેથી પણ નિશાળે સમયસર પહોંચી, તો અહીં આવશે, હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી, એટલે પણ સાચું છે, બાકી બધામાં ખોટું કર્યું છે, બરાબર। એ રીતે બીજા વાક્યમાં તેથી સાચું છે, બાકી બધામાં શબ્દ બરાબર નથી, એટલે એને તમારે આવી રીતે ચેકી દેવાનો છે। પહેલા વાક્યમાં તેથી આવશે, બીજા વાક્યમાં કે આવશે, બાકીના અને તેથી અને પણ ચેકી દઈશું। ત્રીજું વાક્ય છે એમાં
પણ આવશે અને કે અને તેથી ચેકી દઈશું. ચોથું વાક્ય છે એમાં તેથી આવશે અને કે અને પણ ચેકી દઈશું. બરોબર. નીચે કૌંસમાંના શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. અને પણ, તો પણ, કે એટલે અથવા આ શબ્દો વાપરવાના છે. બરોબર. હવે પહેલું છે એમાં આપણે લખીશું તો પણ, બીજામાં પણ, ત્રીજામાં અથવા, ચોથામાં કે, અહીં તો પણ, અહીં અને, અહીં લખીશું એટલે, અહીં લખીશું અને. જો બાળ મિત્રો આ રીતે. બરોબર. ચાલો હવે આપણે પાના નંબર 96 પર જોઈશું. જો બાળ મિત્રો અહીં પણ આ બોક્સમાં આપણે લખીશું પણ, અહીં છતાં, અહીં તો પણ, આમાં એટલે, અહીં કે, અહીં પણ કે, અને, અહીં પણ, અહીં અને. જો બાળ મિત્રો આ રીતે તમે લખી શકો છો. ચાલો લખાઈ ગયું બેટા, સરસ. હવે પાના નંબર 97 પર જોઈશું આપણે. જો અહીં આ એક ગીત છે. બરોબર. હવે અહીં સ્વાધ્યાય કાર્યમાં જોઈશું તો અહીં પહેલું છે કે કવિતાને આધારે સાચો વિકલ્પ પસંદ કરી વાક્ય પૂરું કરો. ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી કે. બરોબર. હવે જો આમાંથી તમારે બેમાંથી કોઈ પણ એક તમારે યોગ્ય લાગે એ પ્રમાણે લેવાનું છે. ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી સિંહણ નાસી ગઈ. બરોબર. એટલે તેથી આવશે સિંહણ નાસી ગઈ, એ રીતે. બરોબર. ઉદાહરણ છે એ પ્રમાણે, સપનાની વાતો નકલી હતી અને નહીં આવે છતાં આવશે. સપનાની વાતો નકલી હતી છતાં આ વાતો ગમતી હતી. છતાં આવશે અને આ વાતો ગમતી હતી. બરોબર. ચાલો હવે આપણે પાના નંબર 98 પર જોઈશું બેટા. જો અહીં પહેલું છે, બાળકે આંખ ચોળી છતાં સેટ નહીં થાય એટલે. એટલે સપનું ભાગી ગયું. તમે આ રીતે લખી શકો છો બેટા, બાળકે આંખ ચોળી એટલે સપનું ભાગી ગયું. ચાલો હવે નીચે જોઈશું. મેં કીડીની ગાગર ઢોળી તેથી કીડી અમારી પાછળ દોડી. બરાબર. ચાલો, આ કવિતામાં વાનર એક વેંતનો છે અને ચી ચી કરે છે. જો બાળ મિત્રો આ રીતે તમે લખી શકો છો. ચાલો હવે નીચે જોઈશું. લખાઈ ગયું ને બેટા, સરસ. ચાલો કવિતાને આધારે વાક્ય સુધારો. ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી. ચકલી 4 ફૂટની અને હુપાહુપ કરતી હતી. કીડી પાસે પાણીની ડોલ હતી. કીડી પાણી ભરતી હતી. એવું આવશે. બરાબર. સિંહે ઘેટાને બટકું ભર્યું. ઘેટાએ સિંહને બટકું ભર્યું, એ રીતે. ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું. ચામાચીડિયું ફળીએ ચણતું હતું, એ રીતે આવશે બેટા. કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું. અમે આંખો ખોલી એટલે સપનું ઉડી ગયું. જો બેટા આ રીતે તમે પણ ઝડપથી લખી કાઢો. ચાલો બાળ મિત્રો હવે આપણે નીચે જોઈશું બેટા. આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 3 શબ્દો બનાવો. અહીં તમને ઉદાહરણ આપ્યું છે.
અને નીચે પણ કેટલાક શબ્દો છે એમાંથી આપણે બીજા ત્રણ શબ્દ બનાવવાના છે. ધારો કે વાતાવરણ, તો વાત, રણ, તાવ, તાર અને વાર. રાજહંસ, તો રાસ, જસ, જરા, હંસ અને રાજ. બાળપણ, તો બાળ, બાપ, બાળ, બાણ, પણ અને પળ. મનપસંદ, તો મન, મદ, પસંદ, સંપ, દમ અને પદ. જળ કુકડી, તો જળ, કુકડી, જડી, કુડી, કૂજ અને કળ. આટલા ઘણા શબ્દો બન્યા છે, બની શકે છે. તમે ત્રણ લખો તો પણ ચાલશે, ત્રણથી વધારે લખો તો પણ ચાલશે. ચાલો લખી કાઢો બેટા. સરસ, જો બતાવી દઉં તમને આ રીતે, બરોબર. ચાલો બાળ મિત્રો, લખાઈ ગયું. સરસ, ચાલો હવે આપણે પાના નંબર 99 પર જોઈશું. જો બાળ મિત્રો, અહી જૂથમાં કામ કરો. કયું છે? દરેક શબ્દ માટે આપેલા વાક્યો વાંચો, દરેક શબ્દ માટે નવું વાક્ય બનાવો, લખો, તમારું વાક્ય બીજા જૂથના વાક્ય સાથે સરખાવો. જો સળવળ્યું, ધીમેથી હલ્યું. અહીં બે વાક્ય આપ્યા છે, એક વાક્ય મેં બનાવ્યું છે. બે ભાન પક્ષી ધીમેથી સળવળ્યું. તમે તમારી રીતે કોઈ પણ વાક્ય બનાવી શકો છો બેટા, બરોબર. ચાલો આ રીતે ડોક્યું કર્યું, નજર નાખી. તો રમેશે ઘરમાં ડોક્યું કર્યું, તો તેને પાકીટ દેખાયું, બરોબર. આ રીતે પ્રતિબિંબ, અરીસામાં કે પાણીમાં દેખાતી પોતાની આકૃતિ. સિંહે કુવામાં તેનું પ્રતિબિંબ જોયું. ચોથું વાક્ય છે સંતાન, પુત્ર કે પુત્રી. દરેક માતા પિતાને પોતાના સંતાન પ્રિય હોય છે. સુરક્ષિત, સલામત. બે વાક્ય આપ્યા છે. છેલ્લું વાક્ય, ઠંડીમાં ઘરમાં રહેવાથી સુરક્ષિત રહેવાય છે. જો બાળ મિત્રો, ફરીથી બતાવું છું તમને આ રીતે. ચાલો બાળ મિત્રો, હવે આપણે પાના નંબર 100 પર જોઈશું. અહીં પણ બે વાક્ય છે. નામ પાડવું, બીજા નામે બોલાવવું. મારા મિત્રએ મારું નવું નામ પાડ્યું. નીચે કદરૂપું, બે ડોળ કે જેનો દેખાવ ન ગમે તેવું, સુંદર ન હોય તેવું. કદરૂપા બતક જોડે બધાએ ખરાબ વ્યવહાર કર્યો. ચાલો બાળ મિત્રો, હવે આપણે આગળ જોઈશું પાના નંબર 101 પર. ચાલો જો બાળ મિત્રો, અહી શું ઘાટું, શું ઝાંખો, ઉકેલો કહો. અહીં તમને લખીને આપ્યું છે શું ગુલાબી. અહીં થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે બાળકો. અહીં લખ્યું છે ગાલ કે હોઠ, કોમ્પ્યુટરમાં મિસ્ટેક છે, બરોબર. તો ગાલ ગુલાબી કે હોઠ ગુલાબી, તો કે છે હોઠ ગુલાબી. શું કાળું, વાળ કાળા કે આંખની કીકી વાળી, કીકી કાળી, તો વાળ કાળા. શું લીલું, મરચું લીલું કે પોપટ લીલો, તો મરચું લીલું. શું ધોળું, દૂધ ધોળું કે દહીં ધોળું, તો દૂધ ધોળું. શું પીળું, લીમડાનું પાન કે પછી પાકી કેરી, તો અહીં પાકી કેરી પીળી, બરોબર. આ રીતે બાળ મિત્રો તમે લખી શકો છો.
चलो हवे आपणे नीचे जोईशु। अहीं एक फकरो आपे छे, फकरो वांचवानो छे तमारे बधाए, अने एना लगता प्रश्नो पूछ्या छे एना जवाब आपणे लखीशु। के सिल्वेरना मम्मीए गण्या त्यारे बाळकोनी संख्या केटली हती? तो 27। अहीं 27। साना कारणे बाळकोना मोढामां पाणी आवी गयेलू? तो डिशमांनी लंबचोरस वस्तु जोईने बाळકોના મોઢામાં પાણી આવી ગયેલું। રશ્મિની ઉંમર વધારે હશે કે ઓછી? તો ઓછી। સિલ્વેરાના મમ્મીએ ડિશમાં શું મૂકવાનું બાકી રાખ્યું? તો ચટણી। એક જોડી એટલે કેટલા બાળકો? તો 12 બાળકો। બરાબર લખાઈ ગયું બેટા, સરસ। ચાલો હવે આપણે નીચે જોઈશું। આપેલા શબ્દ માટે સાચા અર્થ સામે ટીક કરો। તમે જોઈ શકો છો બાળ મિત્રો, અહીં એક લખ્યું છે કે પગલા, તો કે ભીની માટીમાં બગલાના પગલા હતા, આ વાક્ય સાચું છે, આપણે ખરું કર્યું, એનો અર્થ સાચો છે। માણસ બે જ્યારે પશુને ચાર પગ હોય, આ વાક્ય યોગ્ય નથી, તો એની આપણે ખરું નથી કર્યું। 20 પછી 10 પગલા ભરતા 30 આવે, આ વાક્ય યોગ્ય છે, તો આપણે અહીં ખરું કર્યું છે। ચાલો બાળ મિત્રો હવે આપણે પાછળ જોઈશું, પાના નંબર 102। જો બાળ મિત્રો, અહીં જે વાક્ય યોગ્ય લાગે છે તેની સામે ખરું કર્યું છે। ચાર સખીઓ રમતી હતી, બરોબર, તો એની સામે આપણે ખરું કરીશું। અભિષેક પોતાની લખોટીઓની સંખ્યા ગણી, તો એ ખરું। ફિરોઝના દફતરમાં મોટી સંખ્યામાં દેડકા હતા, તો એની સામે આપણે ખરું કરીશું। તો બાળ મિત્રો અહીં ખરું નહીં આવે, આ બેમાં ખરું આવશે, એ જ રીતે બાદ, બરોબર। તો અહીં પણ ત્રણ વાક્ય છે જેમાંથી ઉપર બે વાક્યમાં ખરું આવશે। અહીં નીચે જોઈશું આપણે, તો અહીં આ છોડતા નીચેના બે વાક્યમાં ખરું આવશે, બરોબર। ચાલો હવે નીચે જોઈશું કે ઘટનાના ક્રમ પ્રમાણે ગોઠવો। તો અહીં તમને એક ઘટના આપી છે, એમાં સૌથી પહેલું વાક્ય આવશે સિલ્વેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી। બે નંબરમાં સિલ્વેરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો। ત્રણ નંબરમાં બાળકોના મોઢામાં પાણી આવ્યું। ચાર નંબર રશ્મિ આવ્યો। પાંચ નંબર રશ્મિ સિવાયના બધાને હવે નિરાંત થઈ, બરોબર। આ રીતે તમારે એના ઘટનાના ક્રમ પ્રમાણે નંબર આપી દેવાના છે, બરોબર। જો બાળ મિત્રો, અહીં તમારો પાઠ 6 પૂરો થાય છે। તો બાળ મિત્રો આપણે આને શરૂઆતથી જોઈ લઈશું, આ રીતે, બરોબર। તમે પણ આ રીતે સરસ મજાનું સ્વાધ્યાય કાર્ય કરી શકો છો બેટા। જો બાળ મિત્રો, તમને મારી વિડીયો ગમી હોય તો સૌ પ્રથમ મારી ચેનલને લેટ્સ ઇઝી સ્ટડીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને હજી પણ આગળ પણ આપણે પાઠ 7 ભણીશું, આ જ રીતે સ્વાધ્યાય કાર્ય કરીશું। જો તમે ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, જેથી એનો મેસેજ સૌ પ્રથમ તમારા મોબાઈલમાં આવી જશે। આના પછીની નેક્સ્ટ વિડીયો આપણે પાઠ 7 જોઈશું, બરોબર। આ રીતે તમે સરસ મજાનું સ્વાધ્યાય કાર્ય કરી શકો છો બેટા। બરોબર, આ રીતે થેન્ક યુ બાળ મિત્રો।
लाइक शेयर एंड सब्सक्राइब दिस चैनल लेट्स इजी स्टडी मळीए त्यारे नवा पाठ में नवी वीडियो साथे हजी पण तमे सब्सक्राइब ना करी होय तो चैनल ने सब्सक्राइब जरूर थी करी देजो जेथी अने बेल आइकॉन ने ऑल पर सेट करी देजो जेथी एनी वीडियो ना नोटिफिकेशन मेसेज सौ प्रथम तमारा मोबाइल में आवी जशे। मळीए त्यारे हवे आपणे नवो पाठ एक छलांगे दरियो कूदो त्यां सुधी आवजो बाळ मित्रों।